જ્યારે હિન્દ ફોજ લઈને એકવાર કોઈ જગ્યાએ કોઈ રજવાડામાં ઉભા રહી જાય ને તો કોઈની તાકાત નથી કે રજવાડું ના આપી શકે. તો નમસ્કાર, વિડીયોમાં સ્વાગત છે મિત્રો. હાલ મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર બહુ મોટામાં મોટો વિવાદ ચાલી રહ્યો છે મેહુલ બોગરા અને દેવાયત ખાવડનો. તેને લઈને ઘણા બધા લોકો બીજા પણ મિત્રો આ વિવાદ ઉપાડી રહ્યા છે. જેમ રાજપૂત સમાજનો મિત્રો એક વિડીયો વાયરલ થઈ રહ્યો હતો, તો અત્યારે બીજા ઘણા બધા લોકોના વિડીયો અંદર વાયરલ થઈ રહ્યા છે મિત્રો. તમને બધા વિડીયો બતાવવાનો છું. અને જે આ થોડાક દિવસ પહેલાં એવું કીધું હતું મેહુલ બોગરાએ કે જે દેવાયત ખાવડ ઉપર કાંઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારે કોઈ વકીલ રાખવાની જરૂર નથી. તો એને મેહુલ બોગરાએ કેસ કરી દીધો છે દેવાયત ખાવડ ઉપર. તો મેહુલ બોગરા ઉપર પણ ઘણા બધા લોકો મિત્રો વિવાદ ઉપાડી રહ્યા છે, તે બધા વિડીયો તમને બતાવવાનો છું. અને દેવાયત ખાવડે મિત્રો આ જે વિવાદ ઉપડો તેને મિત્રો માફી જાહેરમાં માંગી લીધી છે, તો પણ મેહુલ બોગરા હજી પાછા વળ્યા નથી અને આગળ મિત્રો કાર્યવાહી કરવાનું કહે છે. તો મિત્રો આપણે વિડીયોની અંદર બતાવજો કે આ બંનેમાંથી હાસું કોણ છે, જે બધા બીજા લોકો જે વિરોધ ઉપાડી રહ્યા છે હાસા છે ખોટા મિત્રો. અને જે બધા વિડીયો વાયરલ થયા છે જે રાજપૂત સમાજના તથા ઘણા બધા લોક સાહિત્ય કલાકારો પણ આનો વિવાદ ઉપાડી બધા તમને વિડીયો બતાવવાનો છો. તો વિડીયોને લાઇક કરી દેજો અને નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું રહી ભૂલતા જ નહીં અને વિડીયોને શેર કરી દેજો. સરદાર વલ્લભભાઈ પટેલે કોઈ દેવો દાવો નથી કર્યો, એમ કે છે કે ભારત વર્ષ ના રાજપૂતો ન ધારે તો હું આ દેશ ને એકત્રીકરણ ન કરી શકું. જે વિડીયો વાયરલ કરે છે ને કે સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડા છીનવી લીધા, આવા જે ખોટા વિડીયો વાયરલ કરે છે ને એને હું આ સ્ટેજ ઉપરથી જાહેર માં કહું છું ભલા માણસ, કે અમારી ભૂલી જવાની ગાડીઓ જો કોઈ નો છીનવી શકતા હોય, ખબર તો પડે છે ને ભૂલી જવાની ગાડી એટલે શું, હપ્તા ભર્યા વગરની. ઈ જો કોઈ નો લઈ જઈ શકતા હોય પ્રતિપાલભાઈ, તો ગધના એમ અમારા રજવાડા છીનવી લે એ વાતમાં માલ નહીં. અને પાટીદાર નવરાત્રીમાં મારા મિત્રોએ મને આમંત્રણ આપ્યું અને મને કીધું ખાલી વિડીયો બનાવો, મેં કીધું એમ વિડીયો નહીં, ભૂલ જાહેર માં કરી છે તો ખવડ એની માફી જાહેર માં જ માંગે, કારણ કે મને મારું પ્રાચીત છે એનું ભાન છે મને. અને બીજી વાત હૃદયથી કહું છું, કોઈ આવેશ માં આવીને નથી બોલતો, આજે પ્રતિજ્ઞા લઈને જાઉં છું સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ એ, કે ભારત વર્ષમાં ગુજરાતના કોઈ પણ ખૂણામાં, ભારત વર્ષના કોઈ પણ ખૂણામાં કે આઉટ ઓફ કન્ટ્રીમાં જ્યાં જ્યાં સરદાર વલ્લભભાઈ ની જન્મ જયંતિ ઉજવાતી હશે અને મને આમંત્રણ હશે, જ્યાં એક પણ રૂપિયો પ્રોગ્રામ ન લઉં તો મને ગાની માટી ખપે સાહેબ ને વંદન કરવા માટે. બોગરિયા, સામાજિક અને નાગરિક અને કાનૂન વ્યવસ્થાની જે સેવા કરશો ને એ કર્યા રાખ, બરોબર. તારો બાપ, તારા આખા ખાનદાન ભેગું થાય ને તોય અમારું ભૂલી જવાની વસ્તુ પણ નથી કોઈ લે છીનવી શકતું. રજવાડા દેખ બાજુની વાત રહી, એટલે તું જે કરતો હોય એ કરી ખા. તને જયારે ઢીબો હતો ને ત્યારે પહેલો વિડીયો મેં બનાવ્યો હતો ને, અત્યારે તે બકવાસ તારા તારી તુચ્છ બુદ્ધિ નું પ્રદર્શન કર્યું છે ને. પણ તમે આમ જેમ આવે એમ જીકો ઈ નો હાલે, એટલે ઠેકાણા પકડી લેજો, નકર અમને ઠેકાણે કરતા આવડે છે પાછું, એ વાત એટલી જ હકીકત છે.